સુરત જિલ્લા વકીલ મંડળની વર્ષ 2022 ના પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ખજાનચીના પદ માટે શુક્રવારે 17મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી। સુરત જિલ્લા કોર્ટ સંકુલમાં યોજાયેલી ચૂંટણીમાં વકીલોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। પ્રમુખ પદ તરીકે રમેશ કોરાટ જ્યારે ઉપપ્રમુખ તરીકે સંકેત દેસાઈ જનરલ સેક્રેટરી પદે ચૈતન્ય પરમહંસ જોઈન્ટ સેક્રેટરી પદે હિતેન શિંગાળા ખજાનજી પદે યાહિયા શેખે જીત મેળવી હતી। ચૈતન્ય પરમહંસ સુરત જિલ્લા વકીલ મંડળમાં આજરોજ પ્રમુખ પદ ઉપપ્રમુખ પદ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને ખજાનજી પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે આરવી કોરાટ સાહેબ ઉપપ્રમુખ માટે સંકેત દેસાઈ જનરલ સેક્રેટરીમાં હું પોતે ચૈતન્ય પરમહંસ જોઈન્ટ સેક્રેટરીમાં હિતેન સિંગાળા ખજાનચીમાં યાયા મુખ્તિયાર શેખ નવ વિજેતા થયા હતા। મને 1436 મત તથા મારા હરીફ ઉમેદવાર હિમાંશુ પટેલને 1178 એટલે કે 256 મતથી હું વિજેતા બન્યો હતો। ખૂબ સરસ, મારા મિત્રોએ આજે જે હર્ષોલ્લાસથી જે ઉજવણી કરી છે તે જોઈને મને ખૂબ જ ખુશ અને આનંદ। મારું નામ એડવોકેટ યાહિયા મુખ્તિયાર શેખ, હું સુરતની કોર્ટમાં ક્રિમિનલ સાઇડ પર વકીલાત કરું છું। ખજાનચી પદના ઉમેદવાર ખજાનચી પદ માટે મેં ઉમેદવારી નોંધાવી હતી ને આજરોજ 91 મતોથી મને ખજાનચી પદ પર વિજય મળ્યું છે અને અમારી આખી પેનલ વિજય થઈ છે। આજરોજ 2646 વોટનું વોટિંગ થયું હતું, ટોટલ 3508માંથી। સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનચી સહિતના પદ માટે યોજાયેલા ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક વકીલોએ પણ મતદાન કર્યું હતું તો પરિણામ પણ રસાકસી ભરી રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।